ઓકે, અહીંયા કહ્યું છે કોઈ એક ખેલાડી દડાને 100 મીટર જેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે છે. તો આ જ દડાને જમીનથી ઉપર કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકાય છે? અહીંયા આપણે સમજીએ કે 100 મીટર સુધીના સમસીથી જ અંતર સુધી ફેંકાય છે, તો એની અવધિ થશે. એ અવધિ આપણને આપી દીધી છે 100 મીટર જેટલી. હવે મહત્તમ અવધિ છે એટલે થીટા આપણે 45 આવશે. હવે આર મેક્સ માટેનો ખૂણો 45 લીધો, ત્યારબાદ આપણે આરનું સૂત્ર લખીએ છીએ, તો અવધિનું આવશે યુ સ્ક્વેર સાઇન 2θ/g, જ્યાં થીટા 45 મૂકીએ તો સાઇન 90 અને સાઇન 91 થશે. તો આ યુ સ્ક્વેર બાય જી બરાબર આપણને 100 મળી જશે. એક પહેલું રિઝલ્ટ આવ્યું. ઓકે, મહત્તમ ઊંચાઈની વાત કરીએ તો મહત્તમ ઊંચાઈ માટે પણ સાઇન થીટા 1 થશે. તો એચનું જે સૂત્ર છે એ થશે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. જે આપણે સમજવા જઈએ તો મહત્તમ ઊંચાઈ એટલે એ વખતે સાઇનની વેલ્યુ છે એ 1 થશે, અથવા થીટા 90 થાય તો પણ સાઇન 91 થશે. તો સૂત્ર આપણને જે મળશે યુ સ્ક્વેર અપોન 2g આવશે. યુ સ્ક્વેર અપોન 2g રહેશે, જે યુ સ્ક્વેર અપોન જી એના બદલે 100 છે, ગુણ્યા 1/2 બરાબર કેટલા આવશે? 50 મીટર. તો આપણે મેક્સિમમ ઊંચાઈ છે એ 50 મીટર સુધી દડાને ફેંકી શકીએ છીએ.